ડીસા નગરપાલિકામાં એકવાર ફરી ટાઉન પ્લાનિંગનો વિવાદ સામે આવ્યો છે. આ વિરોધ નગરજનોએ નહીં પરંતુ ખેડૂતોએ નોંધાવ્યો છે. ખેડૂતોએ ડીસા નગરપાલિકાની નવીન ટાઉન પ્લાનિંગની સ્કીમ તેમના માટે નુકસાનકારક સાબિત થવા ઉપરાંત સ્થાનિક બિલ્ડરો પર આરોપ લગાવ્યા છે અને આ ટાઉન પ્લાનિંગ સ્કીમને રદ કરવાની માંગ કરી છે. કોઈ પણ નગરનો વિકાસ તે નગરની ટાઉન પ્લાનિંગ પર આધાર રાખતો હોય છે, પરંતુ ડીસા નગરપાલિકામાં આગામી સમયમાં જે નવી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલી બની રહી છે તે સ્કીમ વિવાદમાં સપડાઈ છે. છેલ્લા ઘણા સમયથી આ સ્કીમને લઈ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે આ સ્કીમના વિરોધમાં ખેડૂતો નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. ડીસા નગરપાલિકામાં આજે ટાઉન પ્લાનિંગની બેઠક યોજાનાર હતી, પરંતુ ખેડૂતો વિરોધ કરવા આવવાના હોવાના સમાચાર મળતા ડીસા નગરપાલિકા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન સિવાયના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને આ બેઠક થઈ શકી નહોતી. નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલા ખેડૂતોએ તેમની સાથે થઈ રહેલા અન્યાય પાછળ ડીસાના કેટલાક બિલ્ડરોને જવાબદાર ઠેરવ્યા છે. ડીસાના કેટલાક બિલ્ડરો આ ખેડૂતોના ખેતરોની આસપાસ મોટી જમીન ખરીદવામાં આવી રહી છે અને આ જમીનને એને કરીને ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરાવવાનો પેત્રો રચી રહ્યા છે, જેથી ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ થયા બાદ આ ખેડૂતોના જમીન કપાઈ જવાના લીધે ખેડૂતોને મોટી આર્થિક નુકસાન થવાની સંભાવના છે, જેથી આ ટાઉન પ્લાનિંગ સ્કીમનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જો તેમ છતાં આ સ્કીમ લાગુ કરવામાં આવશે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ટીપી ટાઉન પ્લાનિંગ વિશે સમિતિ વિશેની જાણ મળતા ખેડૂતોને અમે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને અહીંયા નગરપાલિકામાં ચીફ ઓફિસરને મુલાકાતે આવ્યા છીએ. ચીફ ઓફિસર સાહેબે એવી વિનંતી અમારા માટે કરી છે કે ખેડૂતના હિતમાં, પણ ખેડૂત એવું માંગવા માગે છે કે વારી ઘડી ખેડૂતને પરેશાન કરવામાં કેમ આવે છે. અમે એટલું સાહેબને માનીએ છીએ કે ખેડૂત દરેક ભાઈઓ ભેગા થઈને આવીને એમ કહે છે કે અમારે ટીપી ટાઉન પ્લાનિંગ જોતો જ નથી, તો આ ટીપી ટાઉન પ્લાનિંગ વર્ધી પાછો કેમ મોકલે છે? અને એ લોકોને ત્યાં પાછળ મોટો માલ પડ્યો છે, એના માટે છે કે ખેડૂતોને ત્યાંથી નીકાળવા માટેનો પ્રયત્ન છે? તો એના માટે અમે સરકારશ્રીને જાણવા માગીએ છીએ કે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને ટીપી રદ કરાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમે તમે તો 3 વખત આવ્યા છતાં હજુ ટીપીનો મુદ્દો ચાલે છે, હવે શું કરશો સાહેબ? અમે લડશું, ખેડૂત જી પ્રાણ આપી દેશે. ટીપી ટાઉન પ્લાનિંગ તો નહીં જ આવે, નહીં જ આવે, નહીં જ આવે. આત્મહત્યા કરવા વારો આવશે તો બી આત્મહત્યા દરેક ખેડૂત ભાઈઓ કરવા તૈયાર છે. બાકી એક ટુકડો જમીનનો આપવામાં નહીં આવે, નહીં આવે. પણ બિલ્ડરોએ કે જેની જમીન છે અત્યારે સાહેબ, કોઈ એવું મોટા માથાઓ છે જે લોકો એમના સગા સંબંધીઓના નામે જમીનો પાછળથી લઈ લે સસ્તા ભાવમાં? કોઈને રસ્તા નથી હોતા, કોઈને છેતરપિંડી કે ટીપી આવે છે, જમીનો વીચી મારો, આવું આવું પ્લાનિંગ ચાલે છે, આગળથી પ્લાનિંગ ચાલે છે. બરોબર, અમારે ટીપી જોતો છે નહીં. અમારે ઘડિયા ત્રીજી વાર ઉભું કર્યું છે એમને ટીપી, અમારે ટીપી જોતો નથી. આ ટીપી રદ કરવો જોઈએ, આગળ ગયેલો છે બરોબર. અને જે બિલ્ડરો છે એમણે પાછળ કુવા લીધા છે એટલે એ અમને રસ્તા જોવે છે, તો એમનામાં કરે રસ્તા. ભાઈ અમારે ખેડૂતોને શું કરવા દઈએ? બીઘા બીઘાનો આવીને ભાગ પાડીને અડધો બીઘો અમને લઈ લીધી છે. અમે આ ત્રીજી વખત આવ્યા. પ્રમુખ સાહેબ હતા, પરવીનભાઈ તારે આવ્યા, શશિકોનભાઈ હતા તારે આવેલા સર, હમણે આવ્યા અને ફેર આવ્યા. હા કે અમે ચર્ચા કરા છે કે ટીપી નો તો એ ચર્ચા કરે, અમારા ખેડૂતો વગર ચર્ચા કરી એકલા કેવી રીતે કરે? જોડ તો કરવું પડે ખેડૂતોની, જગ્યા અમારી છે, માલ એને ખાવો છે. ડીસા નગરપાલિકા ખાતે આજે ટાઉન પ્લાનિંગ સ્કીમનો વિરોધ કરવા આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને આ સ્કીમ લાગુ થશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ ડીસા નગરપાલિકામાં આજે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં કમિટીના સભ્યો ગેરહાજર રહેતા આ બેઠક યોજાઈ નહોતી, જે અંગે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરતા તેમણે આજની બેઠકમાં તેમની કમિટીના સભ્યોની ગેરહાજરી અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું અને પોતે ખેડૂતોની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી. મારા ચેરમેન પદ બન્યા પછી આજે પહેલી ટીપી કમિટીની બેઠક હતી, જેમાં 6 સભ્યો અમે છીએ, જેમાંથી 5 સભ્યો ગેરહાજર રહ્યા છે. એટલે 5 સભ્યો ગેરહાજર કયા રહ્યા મને કોઈ કારણ દર્શાવ્યું નથી, પણ ગેરહાજર છે એ હકીકત છે. નારાજ પણ હોઈ શકે, ન પણ હોઈ શકે, એમાં મને પૂરતી ખ્યાલ નથી બરાબર. ને હું અધ્યક્ષ તરીકે હતું. નારાજગી માટે વિષય એ એટલે કહું ને, હજી મને મળ્યા જ નથી અને મને કોઈ એમને કીધું નથી કે અમે નારાજ છીએ કે નથી. કયા કયા મુદ્દાઓ સાહેબ હતા આજે ટીપી કમિટીમાં? એ તમને એજન્ડા હું આપી દઉં.
પણ સાહેબ મીડિયા સમક્ષ બોલી લો. એ બધું મને મોઢે તો 8-10 એક જ મુદ્દો હશે, જો ખેડૂતોની જમીન જે ટીપી રોડ લાવવાની એ વાત છે મુદ્દા. ટીપી કમિટીમાં વસ્તુ કેવી હોય છે, ટીપી કમિટી અમે મૂકવાની હોય બોર્ડે સત્તા હોય, અમારે ફક્ત મૂકવાની હોય ને એને કહેવાનું હોય કે આમાં તે વધા વચકા હોય અથવા યોગ્ય છે કે ના, એ પ્રમાણે કાયદાકીય પ્રોસેસમાં જવાનું હોય. એટલે અમારે ટીપી કમિટી મંજૂરીની અમારે અમને અહીંથી દરખાસ્ત મૂકવાની હોય છે, અને એને જે નગરપાલિકાના પ્રમુખ હોય એ એકવાર અગાઉ પણ મારી અગાઉ એક ટીપી કમિટીએ મૂકેલી હતી જે તે ચેરમેન હતો એમને, અને અમે નગર બોર્ડમાં એમને નામંજૂર કરેલી હતી. એટલે આ સત્તા અમારે અહીંથી મૂકી એને વર્ચ્યુ યોગ્ય છે કે કેમ, ખેડૂતના હિતમાં છે લેવા જેવું છે કે એ હોય છે, અને એને મૂકવાની હોય છે, અને બોર્ડને યોગ્ય લાગે તો એને રાખે. એ પ્રમુખ ચીફ ઓફિસરને સર્વ સત્તા જેવું હોય છે, જે સર્વે કરાવે છે ખેડૂતના હિતમાં છે કરવા જેવી છે નગરના હિતમાં છે એ વિષય ત્યાં આવે છે. સાહેબ અગાઉ બે વખત આ ટીપી સ્કીમ રદ થયેલી, તો ત્રીજી વખત કેમ લેવી પડી? મારા ધ્યાન પર પહેલું હું ચેરમેન બન્યા પછી પ્રથમ વખત આવી છે, એટલે મારે ફરીથી કહેવાનું હોય કે યોગ્ય છે. નગરપાલિકાના રેકોર્ડમાં તો હશે ને? નગરપાલિકાના રેકોર્ડ પણ મારા રેકોર્ડમાં અધ્યક્ષ તરીકે મને પહેલી વાર ધ્યાનમાં આવેલી છે, એટલે મેં એમ કહ્યું છે આને યોગ્ય છે કે નહીં એ પ્રમુખે દેખવાનું હોય છે, અને એના વધા વચકા મંગાવવાના હોય છે, એને બી દેખવાનું હોય છે. ખેડૂતોના હિતમાં ન હોય તો એને કેન્સલ કરવાની પણ એમને સત્તા છે, બરાબર? ખેડૂતોના હિત અમારું પહેલું છે અને એમને ધ્યાનમાં જોવું જોઈએ, એની અમે જોવાના છીએ. ડીસા શહેર દિવસે ને દિવસે વિકાસની મોટી હરણફાર વરી રહ્યું છે, ત્યારે શહેરના હિત માટે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ લાવવી પણ જરૂરી છે. પરંતુ ડીસા શહેરમાં અત્યારે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે ડીસા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, તે કમનસીબ વાત છે. એક તરફ ધારાસભ્યનું જૂથ શહેરના વિકાસની દિશામાં આગળ વધી રહી છે, તો બીજી તરફ પૂર્વ ધારાસભ્યનું જૂથ અત્યારે વિકાસમાં અવરોધ લાવવાનું કામ કરી રહ્યું છે, અને ખેડૂતોને હાથા બનાવીને આગળ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની સાથે સાથે લોકોએ પણ આ સમગ્ર મામલાની સમજણ મેળવવી જરૂરી છે.